स्मरण सूत्र प्रज्ञ फाउंडर पीस ऑफ माइंड फाउंडेशन राजकोट। आजना आ सेशन में आप सबनो हार्दिक स्वागत करूँ छू। मोदी स्कूल्स द्वारा हेल्थ एंड हाइजेनिक इयर्स 2020 में आपणे मनावी रह्या छीए त्यारे એ સેમિનારની સિરીઝ આપણે ચાલુ કરી છે, જેનું નામ છે એમ બેટર યુ। તમે વધુ સારા, વધુ સ્વસ્થ, વધુ સક્ષમ, વધુ કેપેબલ થઈ શકો છો એ થીમ ઉપર આપણે બે દિવસ હેલ્થની થોડી ચર્ચા કરી। પહેલા સેશનમાં આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે વાત કરી, બીજા સેશનમાં આપણે હેલ્ધી ફૂડ વિશે થોડી વાત કરી અને થોડાક યોગ એક્સરસાઇઝના પ્રેક્ટિકલ પ્રયોગ પણ કર્યા। આજે આ ત્રીજા તબક્કામાં, ત્રીજી કડીમાં આપણે એક મહત્વના વિષય ઉપર વાત કરીશું અને એ મહત્વનો વિષય છે ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ। આ વિષય ઉપર લગભગ 25-30 મિનિટ ટુ ધી પોઈન્ટ આપણે એ વિષયને સમજવાની વ્યવસ્થિત કોશિશ કરીએ। સૌથી પહેલી બાબત એ છે કે આપણું શરીર જે છે એ અંદરથી બનેલું છે, આપણું શરીર જે છે એ અંદરથી વિકાસ પામે છે, આપણું શરીર અંદરથી વિકસિત થયું છે। એટલે એ શરીરને બનાવનાર, શરીરનું નિર્માણ કરનાર, નિર્માતા આપણી અંદર છે। એનો અર્થ એ થયો કે અમારું શરીર જ્યારે બીમાર પડે છે, મારું શરીર જ્યારે અસ્વસ્થ થાય છે, શરીરમાં જ્યારે રોગોનો પ્રવેશ થાય છે, ત્યારે મારે નિર્માતા પાસે જવું જોઈએ કે લોકલ મેકેનિક પાસે જવું જોઈએ? આ એક સામાન્ય પ્રશ્ન, કોમન સેન્સ। શરીર જ્યારે બીમાર પડે ત્યારે એની મરમ્મત, એની માવજત, એની સુરક્ષા માટે આપણે નિર્માતા પાસે જવું જોઈએ, એને ક્રિએટ કરનાર જે તત્વ છે એની પાસે જવું જોઈએ, અને એ તત્વ, એ નિર્માતા આપણી અંદર છે। એનો અર્થ એ થયો ધ્યાન મૂલમ કરુણમૂર્તિ એની સુરક્ષા માટે આપણે નિર્માતા પાસે જવું જોઈએ,
એને ક્રિએટ કરનાર જે તત્વ છે એની પાસે જવું જોઈએ, અને એ તત્વ, એ નિર્માતા આપણી અંદર છે. એનો અર્થ એ થયો કે રોગથી મુક્ત થવા માટે અંદર જવું જોઈએ, બહાર ક્યાંય જવાની જરૂર નથી. આપેલી બાબત, આપણે લોકો બીમાર પોતે થઈએ છીએ અને સ્વસ્થ થવા માટે દવાઓના ચક્કરમાં, ડોક્ટરોના ચક્કરમાં અને બહાર ઘણા બધા શોર્ટકટ રસ્તાઓ અપનાવીએ છીએ. રોગ શા માટે પેદા થયો, જ્યાં સુધી એનું કારણ શોધવામાં નહીં આવે, એની જડ પકડવામાં નહીં આવે, ત્યાં સુધી બહારથી ગમે એટલા ઉપચાર કરો, પરમેનન્ટ ઇલાજ થતો નથી. એટલે પહેલી બાબત એ છે કે હું અંદરથી મારી જાતને ઠીક કરું. મેડિકલ સાયન્સનું પોતાનું મહત્વ છે, અને મેડિકલ સાયન્સનો કોઈ પણ વ્યક્તિ સમજદાર એનો વિરોધ ન કરી શકે. આ જો મેડિકલ સાયન્સ ડેવલપ ન થયું હોત તો કદાચ એક ઔષધ માણસની ઉંમર 28 વર્ષ હતી એ લંબાવીને આજે 64-65 વર્ષ સુધીની વય થઈ શકી ન હોય. આ મેડિકલ સાયન્સ જો ન હોત તો કદાચ અડધી દુનિયા ખલાસ થઈ ગઈ હોય. એ મેડિકલ સાયન્સના કારણે ઘણી બધી આપણી જિંદગીની અનેક પ્રકારની પ્રક્રિયાઓ સરળ બની છે, આપણું આયુષ્ય લાંબું થયું છે, આપણું સ્વાસ્થ્ય સુધર્યું છે. એટલે મેડિકલ સાયન્સનો કોઈ પણ વિરોધ નથી. સવાલ સર્જરીકલ કોઈ પણ પ્રોબ્લેમનો છે, અથવા કોઈ પણ બહારથી જમ્સ આવે, કીટાણુ આવે, જીવાણુ આવે, કોઈ પણ વાયરસ આવે, એનો પ્રતિકાર કરવા માટે મેડિકલ સાયન્સ એક સશક્ત માધ્યમ છે. પરંતુ સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે અમુક રોગો જે બહારથી આવે છે, કીટાણુ, જમ્સ, જીવાણુ અને બધા વાયરસ દ્વારા, પોલ્યુશન દ્વારા, વાતાવરણ દ્વારા, એ 30% છે. ઇન એવરેજ 70% રોગો વ્યક્તિ પોતે પોતાના અજ્ઞાનથી, પોતાની આળસથી, પોતાના અનેક પ્રકારના ખાવા પીવાના ચસ્કાઓથી એ ક્રિએટ કરે છે. એ 70% રોગોનો જવાબદાર વ્યક્તિ પોતે છે. વ્યક્તિ જો ધારે તો એમાંથી બહાર આવી શકે. એટલે સમજવાની જરૂર છે કે આપણું જ શરીર, જે અંદરથી આપણે જ બનાવ્યું છે, એ આપણા વિરુદ્ધમાં કેમ જાય છે, લય કેમ તૂટે છે, રિધમ શરીરની કેમ તૂટે છે. એનું કારણ છે કે આપણે તેની યોગ્ય માવજત કરતા નથી. અને એ યોગ્ય માવજતનો મહત્વનો મુદ્દો છે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ. જ્યાં સુધી આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ નહીં કરીએ, ત્યાં સુધી બહારના રોગો સામે પૂરી રીતે લડવામાં આપણે સક્ષમ બની શકીશું નહીં. કેમ એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈઓ, જુડવા ભાઈઓ, ટ્વિન્સ, એકને જરાક ઠંડુ પાણીથી નાય તો શરદી લાગી જાય, અને બીજી વ્યક્તિ ગમે એટલા ઠંડા પાણીથી, ગમે એટલી શરદીમાં ના, એને કશું થતું નથી. એક વ્યક્તિ બહાર જાય, જરા ધુમાડો લાગે અને નાકની અંદર પાણી નીકળવા લાગે, અને બીજી વ્યક્તિ ગમે એવા પોલ્યુશનના વાતાવરણમાં પણ સ્વસ્થ અને સક્ષમ રહી શકે છે. આનું કારણ શું છે? કેમ એક વ્યક્તિ ગમે તે ખાય તો પણ ઇઝીલી પચાવી શકે છે, અને એક વ્યક્તિને ખાતી વખતે બહુ ધ્યાન રાખવું પડે? આનું કારણ શું છે? આનું કારણ છે માત્ર અને માત્ર એક વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે, બીજી વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ કમઝોર છે. મુખ્ય મુદ્દો એ છે કે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કેવી રીતે કરવી. અત્યારે આપણે લગભગ છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ. કેટલાય લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી, કેટલાય લોકોએ લાખો રૂપિયા કોરોના વાયરસની સારવારમાં ખર્ચ કરી દીધા,
અને કેટલાય લોકો માસ્ક પહેર્યા વગર ફરે છે, કંઈ થતું નથી, એમને ભીડમાં રખડે છે, કંઈ થતું નથી. આ ફરક શા માટે છે? એનું કારણ એ છે કે જેની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે એને કોઈ ચીજ ડરવાની જરૂર નથી. વાયરસના વાયરસ આવી જાય, જેનો અંદરથી ઇમ્યુન પાવર સ્ટ્રોંગ હોય એ બધા જ રોગો સામે લડી શકે છે. આપણા શરીરને આજની આખી ચર્ચાનું સાર એ છે કે આપણા શરીરને એ રીતે તૈયાર કરીએ અંદરથી કે બહારના કોઈ પણ પ્રતિરોધો સામે એ લડી શકે, એનો સામનો કરી શકે. અને આપણા હાથમાં છે, ખૂબ જ સરળ છે. થોડુંક ધ્યાન આપીએ તો આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ. સરળ ઉપાયની હું ચર્ચા કરું આપની સામે તો રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુન સિસ્ટમ વધારવાના 7 ઉપાય છે. એક એક ઉપાયને ધ્યાનથી સમજી લઈએ, નોટ્સ કરી લઈએ. એક પણ ઉપાય એવો નથી કે તમે અને હું આ પ્રેક્ટિકલ લાઈફમાં, આ દૈનિક જીવનમાં આપણે તેનો પ્રયોગ ન કરી શકીએ. તો એ 7 ઉપાયની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો ઉપાય છે હળદર, ટર્મરિક. હળદર રોગ પ્રતિકારક શક્તિ માટે સૌથી પહેલી સશક્ત ઔષધિ છે. આપણે ત્યાં થોડા સમય પહેલાંથી હળદરવાળું દૂધ પીતા હતા, હળદર અને નિમકવાળું પાણી પીતા હતા. આ હળદર એન્ટાઈ કેન્સર છે, આ હળદર એન્ટાઈસેપ્ટિક છે, આ હળદરની અંદર એટલા બધા ગુણો છે કે જે આપણને અનેક રોગોથી બચાવે છે. તો હળદર ખાવા પીવામાં આપણે ભરપૂર ઉપયોગ કરીએ. શરદીની મોસમમાં તો ખાસ હળદર જેટલી શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે વાપરવી જોઈએ. મેં સાંભળ્યું છે કે હવે દુનિયામાં એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે અને આ કોરોના પછી તો ખાસ એને કહેવાય છે ટર્મરિક લાટે. ટર્મરિક લાટે, લાટે ઇટાલિક શબ્દ છે અને ટર્મરિક લાટેનો સીધો સીધો અર્થ થાય છે હલ્દીવાળા દૂધ, હળદરવાળું દૂધ. આપણે ઘરે જો એ હળદરવાળું દૂધ પીએ તો આપણને જામતું નથી, ભાવતું નથી, પણ બહાર આપણે 200 રૂપિયા આપીને કે એક હળદરવાળો ગ્લાસનું દૂધ પીએ છીએ, આપણને એમ લાગે કે મેં કંઈક કર્યું છે. તો આ એક ફેશન થઈ ગઈ અને આખી દુનિયામાં, અમેરિકામાં, બીજા કન્ટ્રીમાં, ઇટાલીમાં, હવે તો ભારતની અંદર પણ આ ટર્મરિક લાટે એક જ્યુસ તરીકે, એક ડ્રિંક તરીકે, એક ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ખૂબ અત્યારે પીવાય છે અને લાખો લોકો એનો ઉપયોગ કરે છે. આપણા બાપ દાદાઓ, આપણા વડીલો આપણે ઘરે શીખવાડીને ગયા, આપણે સાંભળ્યું નહીં, આપણે એને સમજ્યા નહીં, આપણે એને ઓર્થોડોક્સ સમજીને ટાળી દીધું. પણ એ જ વસ્તુ રૂપ બદલીને, શબ્દો બદલીને, સ્વરૂપ બદલીને આપણી સામે આવ્યું છે. તો પહેલી વસ્તુ છે હળદરનો ખૂબ ઉપયોગ કરો. સાંજના ખાસ કરીને ગરમ પાણીમાં હળદર નાખીને, થોડુંક સોલ્ટ નાખીને જો તમે પીઓ તો એનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ સૌથી વધારે સક્ષમ થાય છે. અત્યારે તો શરદીમાં લીલી હળદર પણ મળે છે. લીલી હળદર પણ સવારે એમ્પ્ટી સ્ટમક જો તમે યુઝ કરો, ખાસ કરીને કોકોનટ વોટર સાથે, એ નારિયેળનું પાણી અને હળદર એ બંનેના કોમ્બિનેશનથી તમે જો લો તો તમારી શરીરની ઇમ્યુન સિસ્ટમ પાવરફુલ થાય છે. તદુપરાંત એના ઘણા બધા ફાયદા છે. લોહીને શુદ્ધ કરે છે, શરદી દુખાવ અને સાઇનસ જેવી બીમારીને મટાડે છે, સાંધાના દુખાવોને દૂર કરે છે. એક હળદરમાં 40થી વધારે ગુણો છે આપણા શરીરને ટકાવવા માટે. હું આશા કરું આ ટોક સાંભળ્યા પછી આપણે આપણી દૈનિક ચર્યામાં એ હળદરનો પ્રયોગ કરતા થશું અને રોગો સામે લડી શકીશું. આરોગ્યમાં બીજો પ્રયોગ છે, આ પહેલો ઉપાય હું ચર્ચા કરી રહ્યો છું,
રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પહેલો પ્રયોગ છે ડાયટ, ભોજન. ખાવામાં અમુક વસ્તુઓનું આપણે સેવન કરીએ એમાં નંબર એક હળદર, નંબર બે આદુ, જિંજર જેને આપણે કહીએ છીએ. આદુ ખૂબ જ ઉપયોગી છે, આયુર્વેદની અંદરનું સર્વાધિક મહત્વ છે. જેને પણ ગઠિયા થયા હોય, વા થયો હોય, સંધિવા થયો હોય એના માટે આદુ સબસે બેસ્ટ દવા હૈ, આદુ સૌથી ઉત્તમ દવા છે. આદુનું પાણી પી શકાય, આદુનો ઉકાળો પી શકાય, આદુ તમે રસોઈની અંદર દરેક વસ્તુમાં વાપરી શકો છો. તો આદુ વજનને ઘટાડે છે, આદુ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે, શરદી જુખામને ભગાડે છે, લોહીને શુદ્ધ કરે છે. આદુની અંદર પણ અનેક ગુણો છે. આપણા બાપ દાદાઓ આપણા કરતાં વધારે સ્વસ્થ રહેતા હતા, મેડિકલ સાયન્સ ડેવલપ નહોતું, છતાં પણ એ લોકો હેલ્ધી રહેતા હતા. એનું એક કારણ એ હતું કે રોજિંદી જિંદગીની અંદર આ દરેક વસ્તુઓ ખૂબ વાપરતા હતા. આપણે ધીરે ધીરે વેસ્ટનાઇઝ હોવાના ચક્કરમાં આ ઉત્તમ આયુર્વેદિક વસ્તુને ચૂકી ગયા. તો આદુ, અદરક, જિંજરનો ભરપૂર શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે આવડા. આયુર્વેદની અંદર આવડા ઉત્તમ ઔષધ તરીકે ગણવામાં આવે છે. આમ તો કોઈ પણ સિઝનમાં આવડાનો પ્રયોગ કરી શકાય, પણ ખાસ કરીને વિન્ટરમાં આ સમયની અંદર એવરી ડે એક બે આવડાનો પ્રયોગ કરો તો આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ સારી બને છે. રોગો સામે લડવાની તાકાત આપણા શરીરની અંદર ઊભી થાય છે. પછી નાના મોટા કોઈ પણ જમ્સ, કીટાણુ, બેક્ટેરિયા, પોલ્યુશન, એલર્જી આપણું નુકસાન નહીં કરી શકે. તો આવડા. ચોથું, ઇમ્યુન સિસ્ટમ વધારવાની પાવરફુલ વસ્તુ આપણા રસોઈ ઘરમાં છે એ છે કાળા મરી, બ્લેક પેપર. એ કાળા મરી પણ ખૂબ જ પાવરફુલ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો. સલાડમાં એનો ઉપયોગ કરી શકો છો, ઉકાળામાં એનો ઉપયોગ કરી શકો છો, અનેક વસ્તુમાં એ કાળા મરીનો આપણે શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરવો જોઈએ. બહુ પિત્તનો પ્રકોપ હોય, પિત્ત વધારે ડોમિનેન્ટ હોય તો બહુ મર્યાદામાં વિવેકથી એનો પ્રયોગ કરવો જોઈએ. તો આ કાળા મરી પણ ઇમ્યુન સિસ્ટમ વધારે છે. પાંચમી વસ્તુ છે ગ્રીન ટી. ગ્રીન ટી એ જેપેનીઝ નામ છે, આપણે ત્યાં કહેવાય છે ચાયની લીલી પત્તીઓ, લીલા પાંદડા. ભારતમાં પણ ખૂબ લોકો ઉછેરે છે આજકાલ. તો ચાયની જે લીલી પત્તીઓ છે, લીલા પાંદડાઓ છે, પાણીમાં એ પાંદડાઓ નાખીને એને ઉકાળી અને ગ્રીન ટી તમે બનાવો, એ ગ્રીન ટી ઇમ્યુન સિસ્ટમને પુષ્ટપ કરે છે, સ્ટ્રોંગ કરે છે, પાવરફુલ કરે છે. છઠ્ઠી અને છેલ્લી વસ્તુ છે લીંબુ, લેમન. લીંબુ પણ એન્ટાઇ કેન્સર છે, એન્ટાઇસેપ્ટિક છે અને લીંબુની અંદર વિટામિન સી અને ઘણા બધા ગુણો છે. તો લીંબુનો પણ ભરપૂર પ્રયોગ કરવો જોઈએ. સવારે એક ગ્લાસ નવશિકા ગરમ પાણીમાં લીંબુ નીચોડીને જો આપણે પીએ તો આપણી ઇમ્યુન સિસ્ટમ બહુ સારી બને છે. તો આ છ વસ્તુઓ એવી છે, આ છ ઔષધિઓ છે, એકચ્યુઅલી આ છ એવી દવાઓ છે જે બીમારી આવ્યા પહેલાં તમે એનો પ્રયોગ કરો તો બીમારીઓ ઘણી બધી આવતી અટકી જાય છે. તો પહેલો ઉપાય છે આ ઔષધિ આત્મક રસોડાની વસ્તુ ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે. બીજો ઉપાય છે કસરત, એક્સરસાઇઝ. બહુ જ મહત્વનું છે ઇમ્યુન સિસ્ટમ વધારવી હોય તો શરીરને કસરત આપો. આજકાલ બેઠાનું જીવન થઈ ગયું, ઓફિસમાં કામ કરનાર લોકો કલાકો સુધી ચેર પર બેઠા હોય, કામ કરતા હોય છે. એક કલાકથી વધારે એક ધારો બેસવાથી ડાયાબિટીસ અને અનેક પ્રકારના જોઈન્ટ્સ પેઇન શરૂ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ કમઝોર બને છે. દર એકથી બે કલાકે 10-15 મિનિટ જો વોક કરી લો, થોડીક એક્સરસાઇઝ કરી લો, થોડુંક સ્ટ્રેચિંગ કરી લો તો એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે.
તો ચાલુ બહુ મહત્વનું છે. હું વિચારતો હતો કે આપણા બે પગ, કુદરતે આ બે પગ આપ્યા, બે પગનો રોલ શું છે, બે પગ શેના માટે આપ્યા? આ બે પગ ચાલવા માટે છે, આ બે પગ કસરત માટે છે. જેટલી કસરતો બે પગથી થાય છે આખા શરીરમાં તેટલી કસરત બીજાથી નથી થતી. સ્વિમિંગ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, ડાન્સ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, એક્સરસાઇઝ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, યોગા કરો તો પગનો ઉપયોગ કરવો પડે, સાયકલિંગ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, જીમમાં પણ કોઈ પણ મશીન પર એક્સરસાઇઝ કરો તો પગનો ઉપયોગ કરવો પડે, અને ચાલવા જવું હોય તો પણ આ પગનો ઉપયોગ કરવો પડે. આ મશીનના યુગમાં, યંત્રના યુગમાં માણસ 2.5 કલાક સુધી રાહ જોશે, વહીકલની પણ ચાલીને પહોંચશે નહીં, તો થોડીક ચાલવાની ટેવ પડે. સાયકલિંગ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. રન કરવું, થોડુંક હળવા સ્પીડમાં દોડવું સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. સ્વિમિંગ કરવું સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. રસ્સી કૂદવી સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. અને કંઈ ન કરી શકો તો સૂર્ય નમસ્કારના 4 સેટ રોજ કરવું બેસ્ટ એક્સરસાઇઝ છે. ઇન શોર્ટ કહું તો શરીરમાં થોડો પરસેવો આવે એટલી જો એક્સરસાઇઝ તમે કરી શકો તો એનાથી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. તો આ કસરત મેં તમને કીધી કે બોડીની થોડી એક્સરસાઇઝ કરીએ, બેઠાણા જીવનને છોડીએ. શહેરીકરણની અંદર આ બેઠાણું જીવનના કારણે અનેક રોગો પેદા થયા. ઓબેસિટી થઈ, ઓબેસિટી થઈ એટલે હાર્ટના પ્રોબ્લેમ થયા, કોલેસ્ટ્રોલ વધવા લાગ્યો, અને કોલેસ્ટ્રોલ વધે એટલે શ્વાસની તકલીફ, ડાયાબિટીસ, આ બધું વિશેષ સર્કલ છે. એક જો વજનને કંટ્રોલ કરી શકો તો ઘણા બધા રોગો અટકી જાય. અને એના માટે ચાલવું, વોકિંગ, સાયકલિંગ, એની કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ બોડીને આપો, એ રીતે આપો કે શરીરને પરસેવો પડવો જોઈએ. ઘણા લોકો ખુશ થાય કે અમે તો રોજ 10 મિનિટ વોક કરી નાખીએ છીએ. એ 10 મિનિટના વોકથી કોઈ ફાયદો નથી. 5 જણા સાથે જાઓ, વાતો કરતા જાઓ, ધીમે ધીમે હાલો, સમયને કિલ કરો છો, એનાથી કેલરી કિલ થતી નથી. એક્સરસાઇઝ એનું નામ છે જેમાં કેલરી કિલ થવી જોઈએ, ખાલી સમય કિલ ન થવો જોઈએ. તો આ એક કસરત, આ એક એક્સરસાઇઝ હું ભાર દઈને કહું છું મિત્રો, ચાલવાનું રાખો, દોડવાનું રાખો, કસરત કરો, યોગા કરો. આપણી ઋષિઓની આ સંસ્કૃતિ છે કે સૂર્યોદય પહેલાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં યોગથી જ આપણી દિનચર્યાઓ શરૂ થતી હતી. એના બદલે આપણે ઉઠીને સીધા ફોનની સ્ક્રીન ફેરવવા લાગીએ છીએ, અને એક વાર ફોનની સ્ક્રીન ફેરવી આ બધા જ નેગેટિવ મેસેજ આપણા મગજમાં ગયા, જેની સવાર બગડી એનો આખો દિવસ પછી બગડ્યા વગર રહેતો નથી. મારી નમ્ર વિનંતી, સૌ ચાહે વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય, શિક્ષકો હોય, મારે ખાસ કહેવું છે કે એક્સરસાઇઝના ચોર ક્યારેય ન બનો, શ્રમ કરવાના ચોર ક્યારેય ન બનો. ઘણા એવા મેં લોકો જોયા છે, શરીરમાં અનેક બીમારીઓ છે છતાં પણ શ્રમ કરવાથી એ બહુ ગભરાય છે. કોઈ પણ જાતનું શરીરને કષ્ટ આપવાથી એ લોકોને બહુ ગમતું નથી, અને એના કારણે આખી જિંદગી પરેશાન થાય છે. જાગ્યા વ્યક્તિ સવાર આજથી જ સંકલ્પ કરો કે રોજ પરસેવો વળે એવી એક્સરસાઇઝ કરીશું. ખેતરમાં કામ કરતા ખેડૂતો કેમ સ્વસ્થ રહે છે? ગમે તેવું ખાય, ગમે તે રીતે રહી લે છે, ઓછી જરૂરિયાતથી જીવી લે છે, તોય કેમ સ્વસ્થ રહે છે? કારણ કે એ શ્રમ કરે છે. અને આપણા શહેરી જીવનમાં આ શ્રમ છૂટી ગયો, એના કારણે કેટલાય રોગોને પનપવાનો, ઉત્પન્ન થવાનો, અંદર પોષણ આપવાનો આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મોકો આપીએ છીએ. તો નંબર 2 કસરત કરો. નંબર 3 ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે ત્રીજો ઉપાય છે પ્રાણાયામ કરો, બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. બ્રીધિંગ એક્સરસાઇઝમાં પણ મુખ્ય 3 પ્રાણાયામ ઇમ્યુન સિસ્ટમને વધારવા માટે ઉપયોગી છે. પહેલું અનુલોમ વિલોમ પ્રાણાયામ,
જેમાં આંગળીઓનો પ્રયોગ કરીને રાઈટ નસકોરાથી શ્વાસ લેવાનો, લેફ્ટથી છોડવાનો, પાછો લેફ્ટથી શ્વાસ લેવાનો, રાઈટથી છોડવાનો, અને એક સાયકલ કહેવાય, એક સેટ થયો કહેવાય. રાઈટથી બ્રીથ ઇન, લેફ્ટથી બ્રીથ આઉટ, લેફ્ટથી બ્રીથ ઇન, રાઈટથી બ્રીથ આઉટ. આવી રીતે જો 10 મિનિટ તમે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો તો ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. આ જ પ્રાણાયામ થોડા અભ્યાસ પછી શ્વાસને રોકીને પણ કરી શકાય. રાઈટથી શ્વાસ લો, ધીમે ધીમે અંદર રોકો, લેફ્ટથી ધીમે ધીમે શ્વાસ છોડો. હવે ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. અને પછી આ કોરોના વાયરસ જેવા ગમે એટલા વાયરસ આવે, આપણું કંઈ બગાડી નહીં શકે. અમારો પ્રત્યક્ષ અનુભવ, આ કોરોનાના 8 મહિનામાં હું પોતે ખૂબ ટ્રાવેલ કર્યું. રાજસ્થાન ટ્રાવેલ કરું, કચ્છમાં ટ્રાવેલ કરું, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, પણ હું નિયમિત યોગા કરું છું, નિયમિત વોકિંગ કરું છું, નિયમિત પ્રાણાયામ કરું છું, નિયમિત મેડિટેશન કરું છું. એના કારણે વાયરસના અટેકની સંભાવના બહુ જ ઘટી જાય છે. તો ત્રીજો ઉપાય પ્રાણાયામ. એમાં પહેલું પ્રાણાયામ અનુલોમ વિલોમ મેં વાત કરી, બીજો પ્રાણાયામ કપાલભાતિ, જે આપણે પ્રેક્ટિકલ પ્રયોગમાં કરીશું. કપાલભાતિમાં માત્ર શ્વાસ છોડવાનો છે, લેવાની ક્રિયા એની મેળે સહજ થશે. ફોર્સફુલી શ્વાસ છોડવાનો, આવી રીતે 1 સેકન્ડ જોઈ લો. જ્યારે શ્વાસ છોડીએ પેટ અંદર જશે, સાથે 15 વાર તમે કરો. અને 15 શ્વાસના તમે જો 4 થી 5 સેટ બિગનિંગમાં કરો તો ઇનફ છે. 5 સેટ, 1 સેટમાં 15 વખત મિનિમમ આટલું પ્રાણાયામ જો તમે રોજ કરી શકો, લગભગ 2 થી 3 મિનિટનો સમય લાગશે. આ કપાલભાતિ પ્રાણાયામ ઇમ્યુન સિસ્ટમને વધારે છે. અને ત્રીજો પ્રાણાયામ છે રેચન પ્રાણાયામ, બહુ જ મહત્વનું પ્રાણાયામ છે. જેટલો શરીરનો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે. કેમ કે જેટલું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એટલું ઓક્સિજન વધારે અંદર જાય, અને એ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે નાકથી શ્વાસ લેવાનો અને મોઢાથી શ્વાસ કાઢવાનો, સ્પેશિયલી આ પ્રાણાયામ માટે. આવી રીતે નાકથી શ્વાસ લેવાનો, ફૂંક મારીને ધીમે ધીમે મોઢાથી શ્વાસ કાઢવાનો. આ છે રેચન પ્રાણાયામ, રેચક પ્રાણાયામ. આ ત્રણેય પ્રાણાયામ જો 5-5 મિનિટ કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રીતે વધે છે. તો ત્રીજો ઉપાય છે પ્રાણાયામ. આ પ્રાણાયામ કરવાથી વ્હાઇટ બ્લડ સેલ, સફેદ રક્તકણો શરીરમાં પ્રચુર માત્રામાં વધે છે એવું મેડિકલી પ્રૂવ થયું છે. ચોથો ઉપાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, એ છે ભૂખથી ઓછું ખાવું. ક્યારેય પણ જેટલી ભૂખ છે એટલું નહીં ખાવાનું. ઓવર ઇટિંગ કરવું તો ખતરનાક છે. ભૂખ જેટલી હોય એનાથી થોડુંક જો ઓછું ખાવ, જેને અમારા જૈન શાસ્ત્રમાં ઉણોદરી કહેવાય છે, અંગ્રેજીમાં જેને કે ઈટ લેસ, ઓછું ખાવ. આયુર્વેદની અંદર કહે છે કે લંઘન કરો ભોજનનો. 2 ભાગ તમે ભોજન કરો પેટનો, 1 ભાગ વાયુ માટે રાખો, 1 ભાગ પાણી માટે રાખો. તો જેટલી ભૂખ છે 50% જો તમે કરી દો, ઓછું જ ખાવ. ખાધા પછી ન પેટની ખબર પડવી જોઈએ, ખાધા પછી ન આળસ આવે, ખાધા પછી ન સુસ્તી ચડે, ખાધા પછી ન ઊંઘવાનું મન થાય. તો સમજવાનું કે આપણે ભૂખ કરતાં ઓછું ખાધું છે. તો ઓછું ખાવાથી ઇમ્યુન સિસ્ટમ વધે છે. અથવા 15 દિવસે 1 ઉપવાસ કરી લો. 15 દિવસમાં જો 1 ઉપવાસ કરવામાં આવે તો
એ ડિટોક્સ કરે છે બોડીને, બોડીને ડિટોક્સ કરવું બહુ જરૂરી છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. તો ઉપવાસ, અમારા જૈન શાસ્ત્રમાં તો 36 કલાકનો ઉપવાસ છે. 36 કલાક એટલે માન લો કે આવતીકાલે મારે ઉપવાસ કરવો છે તો આજે રાતના 7 વાગ્યા પછી ખાવાનું બંધ, એટલે આજે રાતના 12 કલાક, નેક્સ્ટ આખા દિવસના 12 કલાક, 12 દુ 24, અને સેકન્ડ આખી રાત કંઈ નહીં ખાવાનું એ 12 કલાક. આમ 12 થી 36 કલાકનો ઓફિશિયલી એ ઉપવાસ થાય છે, જેમાં પાણી સિવાય બીજું કશું જ લેવાનું નથી. ઘણા લોકોને એસિડિટી હોય છે, પિત્તનો પ્રોબ્લેમ હોય છે, એટલે 8 કલાક ભૂખ્યા ન રહી શકે, તો એના માટે એ તો 8 કલાકના ઉપવાસથી ચાલુ કરે કે ભાઈ સવારથી લઈને સાંજ સુધી કંઈ ખાવાનું નથી, ખાલી પાણી પીવાનું છે, પછી સાંજના ડિનર કરી શકે. આમ 8 કલાકનો ઉપવાસ પણ કરી શકાય, 16 કલાકનો પણ ઉપવાસ કરી શકાય. એક દિવસ અને એક રાત એમ કરીને 16 કલાકનો, અથવા આજે રાતના 10 વાગ્યાથી લઈ અને બીજા દિવસે 16 કલાક થાય ત્યાં સુધી તમે ઉપવાસ કરી શકો. તો આયુર્વેદમાં પણ એનું ખૂબ મહત્ત્વ છે. દરેક ધર્મશાસ્ત્રની અંદર ઉપવાસ પર બહુ જ જોર આપવામાં આવ્યું છે. અને હવે તો વેસ્ટર્ન ફિલોસોફર ખૂબ આ ફાસ્ટિંગ ઉપર એટલું બધું લખ્યું છે. જપાનના એક સાયન્ટિસ્ટને તો નોબેલ પ્રાઇઝ મળ્યું છે આ 16 કલાકના ઉપવાસ કરવાનું કેટલું મહત્ત્વ છે એના ઉપર એને રિસર્ચ કરીને વર્લ્ડ નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે જપાનીઝ ઓથરે. તો આ 16 કલાકનો ઉપવાસ, 36 કલાકનો ઉપવાસ કે 8 કલાકનો, જે તમારી શરીરની સ્થિતિ છે એને જોઈને કરવું જોઈએ. 5મો ઉપાય છે સૂર્ય સ્નાન. સૂર્ય સ્નાન, સૂર્યની આતાપના લેવી, સૂર્યના પ્રકાશને લેવો, એ પણ ઇમ્યુન સિસ્ટમને વધારે છે. સૂર્ય ત્રાટક કરો, ખુલ્લા બદને શરીરના ઉપરના બધા જ કપડાઓ કાઢી અને ડાયરેક્ટ ચામડી ઉપર સૂર્યનો પ્રકાશ સવારે 15 મિનિટ પડે તો એનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કેમ કે વિટામિન ડી ભરપૂર સૂર્યપ્રકાશમાંથી મળે છે અને એ સૂર્ય આતાપના કરવાથી આયુર્વેદ અને નેચરોપેથી એમ કહે છે કે જેને હાર્ટના પ્રોબ્લેમ છે, જેને કોલેસ્ટ્રોલ છે, જેના હૃદયની બીમારી છે, એ જો 15-20 મિનિટ રોજ સવારે પૂર્ણ તડકો જાય છે, આવ્યા હોય તો ચાલ્યા જાય છે, આવ્યા ન હોય તો આવતા નથી. તો સૂર્ય સ્નાન, સૂર્ય ત્રાટક રોજ 5-10 મિનિટ ઉગતા સૂર્યને જોવાથી પણ ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. આપણે ત્યાં તો ભારતની અંદર મોસમ એટલી સુંદર છે કે લગભગ 365 દિવસ વરસાદના થોડા દિવસ છોડી દો સૂર્ય અવેલેબલ હોય છે. જે કોઈ કન્ટ્રીમાં આટલો સૂર્ય અવેલેબલ નથી હોતો જે ભારતમાં હોય છે. અને છતાં પણ જો અહીંયા આપણે વિટામિન ડીની ગોળીઓ ખાઈએ તો અજ્ઞાન અને દુર્ભાગ્ય આપણું. એનાથી બચવા માટે સૂર્યને, સૂર્યના પ્રકાશને શરીર પર પડવા દો. મને આશા છે કે આપ એનો પ્રયોગ કરશો. 6ઠો ઉપાય છે ગહેરી નીંદ. રાતના 6 કલાક ડીપ સ્લીપ લેવાથી પણ ઇમ્યુન સિસ્ટમ સારી થાય. કેમ કે શરીરની અંદરની સિસ્ટમને એક વ્યવસ્થિત કામ કરવાનો મોકો મળે છે. ઊંઘ બરાબર નથી આવતી તો શરીરના તંત્રો પણ અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિને ડેમેજ થાય છે. તો ગહેરી ઊંઘ જરૂરી છે. અને 7મો ઉપાય છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ છે બહુ જ હસતા રહેવું, પ્રસન્નચિત્ત રહેવું, હંમેશા હસતા ચિંતા રહેવું. જે વ્યક્તિ દિલ ખોલીને હસી શકે છે એની ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે. જે દિલ ખોલીને હસી શકે છે એની દરેક શરીરની સેલ્સ, કોશિકા, એનું નર્વસ સિસ્ટમ બહુ જ સ્વસ્થ રહે છે. બતાવ્યા છે, ફરી રિપીટ કરું. પહેલો ઉપાય છે ખાવામાં અમુક વસ્તુઓ ઔષધિ તરીકેનો પ્રયોગ કરો, પહેલો ઉપાય. કસરત કરો કોઈ પણ રીતે, બીજો ઉપાય. પ્રાણાયામ કરો, ત્રીજો ઉપાય. અને ભૂખથી ઓછું ખાવ અથવા ઉપવાસ કરો 15 દિવસે એકવાર, ચોથો ઉપાય. સૂર્યની આતાપના લો, સૂર્ય સ્નાન કરો, સૂર્ય
ખુલ્લા વદને એના પ્રકાશને ઝીલો. પાંચમો ઉપાય ગહેરી નિંદનો છઠ્ઠો ઉપાય અને પ્રસન્ન ચિત્ત રહો, પ્રસન્ન મુખ મુદ્રા રાખો. આ સાત ઉપાય આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે. એ રોગ પ્રતિકારક શક્તિ વધશે તો ઘણા બધા રોગો આવતા અટકશે. રોગો આવે ને પછી ટ્રીટમેન્ટ કરવી, એના કરતાં ઇમ્યુન સિસ્ટમ વધારીને રોગો આવે જ નહીં એવો પ્રયાસ આપણે કરવો જોઈએ. હું આશા અને વિશ્વાસ કરું કે આ સાતે સાત વસ્તુ આપણે કરી શકીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ વધારવી આપણા હાથમાં છે. ખાલી આળસ છોડીને સંકલ્પપૂર્વક આમ લાગી જવાની જરૂર છે. હવે શરીર જો સારું નહીં રહે તો સંસારના સુખો માણી નહીં શકીએ. એટલે પહેલું સુખ તે જાતે એ યુક્તિને ધ્યાનમાં રાખીને આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના અભિયાનમાં આજથી જ લાગી જઈએ એવી સદભાવના સાથે મારા વિચારને વિરામ આપું છું. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. હું સમણ સુત પ્રજ્ઞ, ફાઉન્ડર પીસ ઓફ માઇન્ડ રાજકોટ. આજના પ્રેક્ટિકલ આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ આખો એ કાર્યક્રમ 20 મિનિટનો પ્રેક્ટિકલ કાર્યક્રમ છે. એમ્પ્ટી સ્ટમક એક્સરસાઇઝ કરવાની છે. આજના આ કાર્યક્રમમાં ટોપ ટુ બોટમ આપણા શરીરના મસ્તકથી લઈ પગ સુધીની મુખ્ય 13 ક્રિયાઓ છે, 13 યોગિક એક્સરસાઇઝ, એ આપણે બધાએ કરીશું. આઈ હોપ કે બધાનું સ્ટમક એમ્પ્ટી સ્ટમક હશે, કેમ કે ખાલી પેટે જ આ બધી ક્રિયાઓ કરવાની છે. તો બધા જ મારી સાથે જોઈન થજો અને મારી સાથે સાથે સાયમલ્ટેનિયસલી આ એક્સરસાઇઝ કરવાની છે. પ્લીઝ સૌ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જઈશું અને યોગિક એક્સરસાઇઝ ટોપ ટુ બોટમ એક્સરસાઇઝ આપણે આજે શરૂ કરીશું. ઉપરથી મસ્તકથી લઈ અને નીચે સુધીની ક્રિયાઓ કરવાની છે. 20 મિનિટનો આ પ્રોગ્રામ છે, 20 મિનિટનો સમય છે. આપણે બધાએ આ 20 મિનિટમાં કરી લેવાની છે. તો આપણે શરૂ કરીએ છીએ. એક્સરસાઇઝ ગ્લાસીસ હોય તો થોડી વાર બાજુમાં મૂકી દઈશું. પહેલી એક્સરસાઇઝ બંને આપણે ગ્રહણ કરીશું. બંને હાથને ગ્રહણ કરો, રદ કરો. પહેલી એક્સરસાઇઝ કપાળની માલિશ કરવાની છે. બંને હાથોથી આંગળીઓથી કપાળની માલિશ શરૂ. સાઈડ બાય સાઈડ રબ યોર ફોરહેડ બાય યોર પામ એન્ડ ફિંગર્સ. લાઈટ પ્રેશર આપો, કપાળની માલિશ કરો. આનાથી કપાળમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે, હેડેક માથાનો દુખાવો દૂર થાય છે, માઇન્ડ ફ્રેશ થાય છે, રિલેક્સ થાય છે. રિલેક્સ. બીજી વાર ગરમ કરો સર. સાઈડ બાય સાઈડ ગરદનને નથી ફેરવવાની, હાથને ફેરવવાના છે. કપાળ પર લાઈટ પ્રેશર આપવાનું છે, પંપાડવાનું નથી. ચાલો જોતા જાઓ, કરતા જાઓ. રિલેક્સ. ક્રિયા નંબર 2, પૂરા ચહેરાની મસાજ. માસ્ક પહેરી હોય તો થોડી વાર ઉતારી લઉં, બાજુમાં રાખી દો, સોશિયલ ડિસ્ટન્સિંગ છે. બંને આપણે ગરમ કરો. પૂરા ચહેરાની મસાજ નીચેથી ઉપર લાઈટ પ્રેશર આપીને આમ ગરમ કરો. સર ખાલી ગાલ નહીં, આખો ચહેરો કવર કરો. જો મને જોતા જાઓ, કરતા જાઓ. આંગળીઓ ખુલ્લી રાખો, હવે આખો ચહેરો કવર કરો. 7 થી 10 વાર નીચેની મસલ્સને ઉપર ખેંચીશું. રિલેક્સ. આનાથી ચહેરા પર રિંકલ્સ થાય, ઝુરીઓ પડે, બધું રિમૂવ થાય છે. બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું થાય છે, ચહેરા પર ગ્લો આવે છે. આગળ જઈએ. કાનની એક્સરસાઇઝ. કાનને પકડીશું નીચેથી અને 10 વાર નીચે ખેંચીશું. શરૂ. પકડીને સ્ટ્રેચ કરો, છોડી દો. પકડીને સ્ટ્રેચ કરો, છોડી દો. કન્ટિન્યુ મારી સાથે સાથે જોતા જાઓ અને કરતા જાઓ. ફેસમાં મોઢા ચડાવીને યોગા ન કરાય. ચાલો ઉપર 10 વાર પકડીને સ્ટ્રેચ કરો અને છોડી દો. કાનની કાઠી લઈને સ્ટ્રેચ કરો, છોડી દો. ઉપરનો ભાગ
રિલેક્સ. હવે વચ્ચે ખેંચીશું, ડોન્ટ વરી, તૂટી નહીં જાય. તૂટે તો હું મારો એક આપી દઈશ, પણ બધા કરો. કાન ખેંચવાથી કોઈ નુકસાન નથી, ફાયદો જ છે. વચ્ચે પકડો, સ્ટ્રેચ કરો, છોડી દો, સ્ટ્રેચ કરો, છોડી દો. ચલો 10 વાર કન્ટિન્યુ. ફેસ સ્માઈલ, યસ, વેરી ગુડ. કન્ટિન્યુ. આળસ, સુસ્તી, પ્રમાણ દૂર થાય છે. આનાથી સાંભળવાની શક્તિ વધે છે, હિયરિંગ પાવર ડેવલપ થાય છે. રિલેક્સ, બહુ સરસ. કાનની 3 એક્સરસાઇઝ કરી, ચોથી ઇન્ડેક્સ ફિંગરથી કાનની પાછળ રબ કરીશું. કાનની આગળ, ફ્રન્ટ ઓફ ધ ઇયર. રિલેક્સ. કાનની છેલ્લી ક્રિયા, બંને હાથથી હથેલીથી કાનની મસાજ કરીશું. હું એટલે સ્માઇલિંગ કરું છું, તમને યાદ આવે. છેલ્લી ક્રિયા કાનની, બંને હથેલીથી કાનને બંધ કરીશું. આવી રીતે આગળ પાછળ રહેશે, બરાબર હથેલીથી પ્રેસ કરીશું. રિલેક્સ, હાથ નીચે. આગળ જઈએ, કાનની એક્સરસાઇઝ સંપન્ન. કાન પછી મોઢાને ગળાની એક્સરસાઇઝ કરીશું. ત્રણ આંગળી દાંતોની વચ્ચે રાખીશું, રેક્ટેંગલ પોઝિશનમાં ઊભી, અને આનો સાવ કરીશું દાંતોની વચ્ચે. ઇનહેલ, સ્ટાર્ટ. આનાથી અવાજની ક્લેરિટી વધુ. સ્ટ્રેચ કરીશ આવી રીતે. રિલેક્સ. આગળ જઈએ, નેક્સ્ટ એક્સરસાઇઝ નેકની મારી સાથે સાથે કરીશું. ઉપર નીચે, ઉપર નીચે. શ્વાસ સાથે કરવો હોય તો શ્વાસ ભરો ઉપર, શ્વાસ છોડો નીચે. કમર સીધી, ખાલી ગરદન ઉપર અને નીચે. ઓકે, રિલેક્સ. પરિવારમાં બધા જ મેમ્બર એક સાથે કરી શકે છે, જેવી રીતે સુવિધા હોય એવી રીતે. આગળ જઈએ, એમ્પ્ટી સ્ટમક કરવાનું છે. આ એક્સરસાઇઝ કરવાથી કોઈ નુકસાન નથી, ફાયદો જ છે. ખાલી સવારે વહેલા નાસ્તા કર્યા પહેલાં કરો, અથવા લંચ કર્યા પહેલાં કરો, અથવા ડિનર કર્યા પહેલાં. ત્રણેય ટાઈમમાંથી ગમે ત્યારે એક્સરસાઇઝ કરી શકાય છે. આગળ જઈએ, ગરદનની બીજી એક્સરસાઇઝ, સાઈડ બાય સાઈડ આવી રીતે. ચીનને શોલ્ડર લાઈનમાં લઈ જાઓ, ટચ કરવાની કોશિશ કરો. શોલ્ડર આગળ પાછળ નહીં કરવાના. ચાલ કન્ટિન્યુ. જર્ક નહીં ક્યાં, સ્મૂથલી. રિલેક્સ. આ થોડીક એનર્જેટિક એક્સરસાઇઝ છે, અને થોડીક આપણે સ્પીડી કરીએ છીએ. ઘણા લોકો બહુ સ્લો કરતા હોય છે, પણ આપણે એનર્જી ક્રિએટ કરવાની છે, અને થોડી સ્પીડી કરીએ છીએ. કાન લગાવીશું બંને શોલ્ડર તરફ, વન બાય વન. ચાલો, ખભા બને એટલા નીચે રાખીશું, અને કાનને નમાવીશું ગરદનથી. જે બાજુ નમો છો, બીજીની સાઈડની બધી નર્વ સ્ટ્રેચ થાય છે.
રિલેક્સ. હવે છેલ્લી ક્રિયા ગરદનની ગોળ ફેરવીશું. ગરદન આવી રીતે બરાબર જોઈને સાથે સાથે કરો. ખાલી નેક મસલ્સને ક્લોક વાઇઝ ગોળ ફેરવો. બ્રીધિંગ નોર્મલ. ચક્કર આવે તો આંખ બંધ રાખો. રિવર્સ, પાંચ થી સાત માં રિવર્સ. કાઉન્ટર ક્લોક વાઇઝ રિલેક્સ. કોઈ પણ એજ વાળા બધી જ ક્રિયાઓ કરી શકે છે. બાળક, જવાન, વૃદ્ધ. આગળ જઈએ. નેકની એક્સરસાઇઝ ડન. નેક્સ્ટ વન ફોર ધ શોલ્ડર. અંગૂઠા અંદર મૂકી બાંધ. શોલ્ડરની પહેલી એક્સરસાઇઝ. શોલ્ડર ઉપર કરીશું શ્વાસ ભરીને. કરતા જાઓ. જેટલું જેટલું થાય એટલું કરો મારી સાથે. શોલ્ડર ઉપર નીચે ફેસ સ્માઇલિંગ. ઓકે, શોલ્ડરની બીજી એક્સરસાઇઝ. આંગળીઓ શોલ્ડર પર ક્લોક વાઇઝ રોટેશન. જેન્ટલી વિધાઉટ જર્ક બોર્ડ રોટેટ કરો. રિવર્સ, ઓપોઝિટ ડિરેક્શનમાં, રાઉન્ડમાં. શોલ્ડર માટે, હાથ માટે, અપર પેક માટે બહુ સારી એક્સરસાઇઝ છે. રિલેક્સ. ખાલી 15-20 મિનિટમાં આખા શરીરની કસરત થઈ જાય છે. આગળ જઈએ. ત્યારબાદ ચેસ્ટની એક્સરસાઇઝ. શ્વાસ ભરી નાખ ઉપર, શ્વાસ છોડી નીચે. ઇઝ વેરી ગુડ ફોર લંગ્સ, વેરી ગુડ ફોર હાર્ટ, વેરી ગુડ ફોર આર્ટરી, વેરી ગુડ ફોર રિમૂવ ધ કોલેસ્ટ્રોલ. ચાલ, શ્વાસ ભરી નાખ ઉપર, શ્વાસ છોડી નીચે. એલ્બો સ્ટ્રેટ. લઈએ પાછળ જાય. કમર સીધી, ગરદન સીધી, એલ્બો સ્ટ્રેટ. ચાલ, નોન સ્ટોપ. પેટ ખેંચાશે, છાતી ખેંચાશે, શોલ્ડર ઉપર ખેંચો. વેરી ગુડ, કન્ટિન્યુ. ગણવાનું નથી, 20-30 વાર સુધી કરવાનું છે. કોણી વળે છે ગણવાની ધ્યાન રાખો. કોણી વળે છે. કમર સીધી. બહુ સારી એક્સરસાઇઝ છે. દિવસમાં 3 વાર કરી લો તોય સારું. ઓફિસમાં કામ કરતા હોય વચ્ચે વચ્ચે બ્રેક લઈને કરી લો. રિલેક્સ. બહુ સુંદર. આનાથી આપણું હાર્ટ અને આપણા લંગ્સ બહુ રાજી થાય, બહુ ખુશ થાય કે મને ખોરાક મળ્યો, મને મને પોષણ મળ્યું, મને ખૂન મળ્યું, મને એનર્જી મળ્યું. આપણે એને યુઝ કરતા જ નથી, દબાવીને જ રાખીએ છીએ. આ એક્સરસાઇઝથી બધું ખુલે છે. ચલો, હાથની એક્સરસાઇઝ. હા, સીધા થોડીક જ ક્રિયા કરીશું. નંબર વન, ચલો સ્ટ્રેચ કરો બધી આંગળીઓને, ચહેરાને નહીં. ચલો કરો સ્ટ્રેચ, આંગળીઓને સ્ટ્રેચ કરો. અર્થરાઇટિસની અહીંથી શરૂઆત થાય છે. આ કરો એટલે ના થાય. રિલેક્સ. આરામથી રિલેક્સ થઈને કરો. કોઈ ધાય ગાય નહીં, કોઈ હાઈ ગાય નહીં. નંબર ટુ, ચલો થોડી સીધી, એલ્બો સ્ટ્રેટ, એકદમ પ્લેઝન્ટ મૂડમાં કરો. રિલેક્સ. નંબર થ્રી, અંગૂઠા અંદર મુઠ્ઠી બાંધ. રોટેટ યોર ફિસ્ટ ક્લોક વાઇઝ. ચલો, ખાલી મુઠ્ઠી, ખાલી મુઠ્ઠી, આખું આપ નહીં. રિવર્સ. સંપન્ન. હાથની ક્રિયા થોડી વધારે છે કેમ કે હાથ બહુ લાંબો છે. હા, ચલો અંગૂઠાના મુઠ્ઠી બાંધ. શ્વાસ ભરીને આગળ, છોડીને સામે. સીધો રાખવાનો, નીચે નહીં નમાવો. કપાલ ભાતી ભેગા ભેગું કરવાનું છે. કપાલ ભાતી
બસ વેરી ગુડ. હાથની છેલ્લી ક્રિયા અંગૂઠાનો પુઠ્ઠી બાંધ, હાથને ગોળ ફેરવીશું. ચલો ક્યાંય થોડી વળવી ના જોઈએ, ચાહે તો સાઈડમાંથી ફેરવો. ચલો ચલો આરામથી રિલેક્સ મોડમાં ચલો. રિવર્સ ચલો, જોતા જાઓ કરતા જાઓ, રિલેક્સ. 20 મિનિટની એક્સરસાઇઝ, 20 કલાક એનર્જી. 20 મિનિટ કરો એટલે 20 કલાક યુ બિકમ એનર્જેટિક. હા ચલો આગળ જઈએ. એનર્જીની બહુ જરૂર છે. આ કોરોનામાં એવા સુસ્ત લોકો થઈ ગયા છે, ઠંડીથી સુસ્ત નથી થયા એટલા કોરોનાથી થયા છે, હલતા જ નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડૂ મૂવ યર બોડી ઈચ એન્ડ એવરી પાર્ટ. આગળ જઈએ તો આપણે કઈ ક્રિયા કરીએ? હા હાથને બોર્ડ ફેરવા. આગળ જઈએ પેટની એક્સરસાઇઝ. બંને પગ ભેગા રાખો, ત્રણ ક્રિયામાં પગ ભેગા, ચોથીમાં ખુલશે. ચલો રાઈટ હાથ પેલી પર રાખો. ચાર એક્સરસાઇઝ શ્વાસ અને પેટની બરાબર શીખી લો. નંબર વન, શ્વાસને બહાર છોડીશું, પેટ અંદર, જસ્ટ લાઈક કપાલ ભાતી ઉભો હોય. હા શ્વાસ બહાર પેટ અંદર, કન્ટિન્યુ શ્વાસ બહાર પેટ અંદર. બસ ઊંધું ચત્તું થાય તો સાવધાન, બીજી ક્રિયામાં ઠીક થઈ જશે. ચલો ચિંતા નહીં કરવા. હાથ કમર ઉપર, અંગૂઠા આગળ, આંગળીઓ પાછળ, 30 ડિગ્રી નમવાનું છે. સેમ ક્રિયા રિપીટ, સામે જોવાનું છે. વેરી ગુડ. ક્રિયા નંબર 3, સેમ પોઝિશન, બંને પગ ભેગા. ત્રીજી ક્રિયામાં શ્વાસ બહાર રોકી દેવાનો છે, નીચે નમણને કાઢી નાખવાનો, બહાર રોકવાનું, પેટ હલાવવાનું નથી, શ્વાસ લેવાનો નથી, ખાલી પેટ હલાવવાનું છે. બરાબર મારી સાથે કરજો, બરાબર જોઈને મારી સાથે જોઈન થઈ જજો. ખૂબ સરસ, પગ ખોલી દો. ચોથી ક્રિયા પેટની, શ્વાસની, પગ ખોલીને કરવાની છે. બંને હાથ ઘૂંટણ ઉપર આવશે, ચેર પોઝિશનમાં બંને હાથ ઘૂંટણ ઉપર, શ્વાસ રોકીશું, ખાલી પેટ લાવીશું. યોગમાં એવું કહેવાય કે પેટ આવી રીતે મૂવમેન્ટ કરો તો આર્ટરીના બ્લોકેજના ચાન્સીસ સાવ ઘટી જાય, કોલેસ્ટ્રોલના ચાન્સીસ ઘટી જાય. જેટલું પેટનું મૂવમેન્ટ કરો એટલું હેલ્થ માટે સર. એટલા માટે પ્રાણાયામનું મહત્વ છે, એક્સરસાઇઝનું મહત્વ છે. આગળ જઈએ કમરની એક્સરસાઇઝ. કમરની 5 એક્સરસાઇઝ છે, આપણે બધી નહીં કરી શકીએ સમયની મર્યાદામાં, થોડીક કરીએ 3-4. એક રાઈટ હેન્ડ ચેસ્ટ પેરેલલ ડિસ્ટન્સ, બંને પગનું બહુ તો ખુલ્લા નહીં, બહુ ભેગા નહીં, થોડુંક ખુલ્લું. હા બે ત્રણ ચાર, એક શ્વાસ ભરો, બે છોડો નમો, ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર. થોડીક સ્પીડથી કરવાથી હાર્ટબીટ આપણી વધી જાય, ઇટ્સ વેરી ગુડ. હાર્ટ લુબ્રિકેટ, આર્ટરી લુબ્રિકેટ થાય છે. આગળ જઈએ નંબર 2, રાઈટ સાઈડથી સ્ટાર્ટ કરીશું. રાઈટ સાઈડ, એક બે ત્રણ, લેફ્ટ સાઈડ, ચાર 5 6, એલ્બો સ્ટ્રેટ, 7 8, સ્માઇલિંગ નાઉ, 10 11 12, રિલેક્સ.
ઇલેક્ટ્રોનિક્સ. બહુ સરસ. આગળ જઈએ નંબર થ્રી. આ સીધા એકાદ કમર પર જશે, એકાદ ઓપોઝિટ શોલ્ડર પર આવી રીતે કરી દે સર. હા બરાબર, જુઓ ને કરો. એકાદ કમર પર એક શોલ્ડર ગરદન પાછળ જે દિશામાં હાથ જાય એ દિશામાં ગરદન લઈ લો. કમરને બે બાજુ ટ્વિસ્ટ કરતા રહો. બોલવાનું નહીં, પ્રયોગ કરો બરાબર વ્યવસ્થિત. ઓકે રિલેક્સ. 20 મિનિટમાં આટલી એક્સરસાઇઝ ક્યાંય જોવા નહીં પડે, આખા શરીરની એક્સરસાઇઝ. આગળ જઈએ. કમરની કેટલી થઈ? ત્રણ. ચોથી એક્સરસાઇઝ. ચોથી એક્સરસાઇઝમાં પાછળ જેટલું નમાય એટલું નમવાનું છે. એક્સ્ટ્રા પ્રેશર નહીં આપવાનું, થાય એટલું કરજો. હાથનો સપોર્ટ લઈને પાછળ નમીશું. શ્વાસ ભરીને જવાનું, શ્વાસ છોડીને પાછળ. એક બે છોકરાને પણ જોવું ગમે, કરવું ગમે. રિવર્સ કાઉન્ટર ક્લોકવાઇઝ ચાલો. પ્રોપરલી કરો, આખું ગોળ ફેરો. ઘૂંટણ એકદમ મજબૂત થાય. હા બહુ સુંદર. ચાલો છેલ્લી ક્રિયા. આ 13 ક્રિયાઓ થઈ લગભગ, તમે ગણજો. એક જ છોડી દીધી છે, આંખની ક્રિયા છોડી દીધી છે. ચાલો હાથ તમારું ઉપર એટલે લગાવો પાછળ. મારો પ્રેમથી પોતાને પાછળ બીજાને નહીં લગાવ. પગની એક્સરસાઇઝ. પગમાં બ્લડ સર્ક્યુલેશન થાય. બસ બહુ સરસ. બે ત્રણ આસન કરીને ઉભોવા, રાતનો પ્રોગ્રામ ફિનિશ. થોડાક રિલેક્સ થઈ જઈએ. 30 સેકન્ડ આંખ બંધ, શ્વાસને શાંત થવા. 30 સેકન્ડ. છોડો છોડો ખેંચો 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 ખેંચો
ખેંચો ચા બ્યુટીફુલ આસન છે આસન સવારે ઉઠીને કરો એટલે આળસ માળસ ટકે એક પગલે ચડાવો એ મૂકો